नमस्कार मेट्रो न्यूज आप જોઈ રહ્યા છો જિજ્ઞા સાથે સમાચારોની શરૂઆત કરીશું એક પોલીસ કર્મીનું દુખદ નિધન થયું હોવાના સમાચાર અમદાવાદમાં કોરોનાથી વધુ એક પોલીસ કર્મચારીનું મૃત્યુ થયું હોવાના સમાચારો મળી રહ્યા છે કોરોનાએ કુલ 2 પોલીસ કર્મચારીઓનો ભોગ લીધો છે અગાઉ એક પોલીસ કર્મચારીનું પણ મૃત્યુ થયું હતું કોરોનાના કારણે અને વધુ એક કર્મચારીના મૃત્યુથી પોલીસ બેડામાં અત્યારે શોકની લાગણી જોવા મળી રહી છે अगाउ एक कर्मचारी कोरोना में पोतानो जीव गुमाव्यो वधु एक कर्मचारी पोलिस कर्मचारी जेमनु कोरोना ने कारणे मृत्यु थयु होवाना समाचार आवता ज अत्यारे पोलिस बेड़ा में शोकनी लागणी प्रवर्ती रही छे फ्रंटलाइन वॉरियर्स तरीके पोलिस कर्मचारीओ कोरोना काल में कामगीरी निभावी अने कोरोना ना सकंजा में आवी गया महत्वपूर्ण समाचारों धमण एक ने क्लीन चीट आपवामां आवी छे धमण विवाद वधु वकर्यो हतो धमण ने राज्य सरकारे क्लीन चीट आपी दीधी छे तमाम मंजूरी बाद धमण एक वेंटिलेटर नू निर्माण करवामां आवी होवानी स्पष्टता सरकार द्वारा करवामां आवी राजकोटनी ज्योति सीएनसीए विनामूल्ये सेवा करी हती भारत सरकारनी अधिकृत एजेंसी पासे टेस्ट पण करवामां आव्यो छे मंजूरी बाद वेंटिलेटर नो उपयोग करवामां आव्यो होवानी स्पष्टता सरकार द्वारा करवामां आवी धमण एक ने लईने छेल्ला घणा दिवसोथी विवाद जोवा मळी रह्यो छे अने त्यार बाद हवे सरकार द्वारा आ स्पष्टता करवामां आवी छे क्लीन चीट आपवामां आवी छे धमण एक ने ज्योति सीएनसी कंपनी राजकोटनी अने तेनी साथे लगभग 26 जेटली बीजी कंपनीओए लगभग सरकार ने 10 करोड़ जेटली रकमनुं दान कर्युं एवुं कही शकाय अने त्यारे धमण एक मां केटलाक विवादास्पद सामे समाचारों आव्या हता त्यार बाद सरकार द्वारा स्पष्टता करवामां आवी छे પાટણ જિલ્લામાં કોરોના બોમ્બ ફૂટ્યો હોવાના સમાચારો આવી રહ્યા છે પાટણમાં કોરોના વાયરસના 11 પોઝિટિવ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે મહિલા ડોક્ટર અને બે હેલ્થ વર્કરને કોરોના થતા ખળભળાટ મચ્યો કોરોના પોઝિટિવનો આંકડો 66 પર પાટણમાં પહોંચી ચૂક્યો છે પાટણ જિલ્લામાં સતત કોરોનાના વધતા કેસ અત્યાર સુધી કોરોના વાયરસથી 4ના મોત પણ થઈ ચૂક્યા છે અને વધુ આજે કેસ નોંધાતા પાટણમાં કોરોના બોમ્બ ફૂટ્યો હોય તેવું કહી શકાય સતત પાટણ જિલ્લામાં પણ કોરોના બેકાબૂ બની રહ્યો છે 11 પોઝિટિવ કેસ પાટણ જિલ્લામાં કોરોનાના નોંધાયા છે જેમાં એક મહિલા ડોક્ટર અને બે હેલ્થ વર્કરનો પણ સમાવેશ થાય છે અત્યારે પાટણ જિલ્લામાં 66 ટોટલ આંક થઈ ગયો છે કોરોનાનો અત્યાર સુધી કોરોના વાયરસથી પાટણ જિલ્લામાં 4 લોકોના મૃત્યુ પણ થયા છે લોકડાઉન 4માં છૂટછાટ આપવામાં આવી જનજીવન ફરી ધબકતું થયું પણ જિલ્લાઓમાં કેસ વધી રહ્યા છે તેની સાથે સાથે તકેદારીના ભાગરૂપે પગલાં પણ લેવામાં આવી રહ્યા છે પણ પાટણ જિલ્લાથી આ ચોંકાવનારા સમાચાર કારણ કે સતત પાટણમાં પણ સ્થિતિ બેકાબૂ બનતી દેખાઈ રહી છે લોકોએ વધુ સાવચેતી રાખવી અહીંયા અનિવાર્ય ગણાશે પાટણ જિલ્લામાં વધુ એકવાર કોરોના બોમ્બ ફૂટ્યો હોય તેવા સમાચાર આવી રહ્યા છે 11 પોઝિટિવ કેસ પાટણ જિલ્લામાં નોંધાઈ ચૂક્યા છે જેમાં 2 મહિલા ડોક્ટર અને 1 હેલ્થ વર્કરનો પણ સમાવેશ થાય છે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ ધમણ એકને જે ક્લીન ચીટ આપી તે અંગે માહિતી આપી હતી મેડિકલ ડિવાઇસીસ રૂલ્સ 2017 અંતર્ગત ધમણ 1 વેન્ટિલેટરને ડીજીસીઆઈના લાયસન્સની આવશ્યકતા નથી એ જ રીતે સમગ્ર વિશ્વમાં વેન્ટિલેટર્સની જ્યારે તીવ્ર અછત છે ત્યારે જોતિ સીએનસી એ જે આઈએસઓ મુજબ આઈઈસી 60601ની જે સેન્કશન મંજૂરી મેળવી છે ત્યારબાદ વેન્ટિલેટર્સનું નિર્માણ કર્યું છે અને રાજકોટની જ્યોતિ સીએનસીએ વિનામૂલ્યે 866 વેન્ટિલેટર્સ આપીને કોરોનાના દર્દીઓ માટેની અનન્ય સેવા કરી છે જ્યોતિ સીએનસીએ સેફ્ટી એન્ડ પરફોર્મન્સ ટેસ્ટ
सर्टिफिकेट माटे भारत सरकार ना अधिकृत अने NABL नेशनल एक्रेडिटेशन बोर्ड ऑफ लेबोरेटरीज द्वारा एक्रेडिटेड EQDC इलेक्ट्रॉनिक्स क्वालिटी डेवलपमेंट सेंटर पासे पण परफॉर्मन्स टेस्ट कराव्या छे। आखा विश्व में वेंटिलेटर्स नी ज्यारे भारे अछत हती अने एक जबरदस्त आनी मांग हती त्यारे संजोगों में एमने कुल आपणा स्टेट माटे 866 नंबर्स ऑफ वेंटिलेटर्स सप्लाय कर्या छे अने ए पण विना मूल्ये निःशुल्क धोरणे राज्य माटे एमना द्वारा सप्लाय करवामां आव्या छे। हवे आनी जे सर्टिफिकेशन શું શું માપદંડો શું શું પેરામીટર્સમાં એમને સર્ટિફિકેશનની જરૂરત હતી એ જોઈએ તો સૌથી પહેલાં જે વેન્ટિલેટર હોય કોઈ પણ વેન્ટિલેટર હોય તો એના ઉપયોગમાં લેવા માટે જે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા DCGI એની લાયસન્સની આવશ્યકતા નથી। જયેશ જાદડિયાએ અત્યારે નિવેદન આપ્યું છે, સાંભળીએ। મંત્રી જયેશ રાદડિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। અમદાવાદમાં APL 1 ના કાર્ડ ધારકોને અનાજ વિતરણ મુદ્દે તેમણે નિવેદન આપ્યું છે। 70 લાખ પરિવારોને અનાજ વિતરણનો લાભ મળ્યો હોવાની સ્પષ્ટતા કરવામાં આવી। તુવેર ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે તેવી પણ જાણકારી તેમણે આપી હતી। ખેડૂતોના વિરોધ મામલે જયેશ રાદડિયાએ આ નિવેદન આપ્યું છે। વિવિધ મુદ્દાઓ પર મંત્રી જયેશ રાદડિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। તેમણે કહ્યું છે કે APL 1 ના કાર્ડ ધારકોને અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે, તેની સાથે સાથે 70 લાખ જેટલા પરિવારો છે તેને અત્યાર સુધી અનાજ વિતરણનો લાભ મળ્યો છે। આ ઉપરાંત તુવેર અને ઘઉંની પણ ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ છે। ખેડૂતોના વિરોધ મામલે પણ જયેશ રાદડિયાએ કેટલીક સ્પષ્ટતાઓ કરી હતી। પગલાઓ લીધા, એની સમીક્ષાઓ પણ કરવામાં આવી હતી। સાથે ગયો મહિનો એપ્રિલ મહિનો અને ચાલુ મહિના દરમિયાન રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા અને માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સંવેદનશીલ નેતૃત્વ હેઠળ જે સંવેદનશીલ નિર્ણયો લીધા રાજ્યના BPL અને APL પરિવારો માટે, તેમાં મે મહિનાની અંદર પણ વિનામૂલ્યે અનાજ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું। અત્યાર સુધીની અંદર આ મહિનામાં APL પરિવારોને વિનામૂલ્યે અનાજ વિતરણની કામગીરી પુરવઠા વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે। અમદાવાદ સિવાય સમગ્ર રાજ્ય અંદર APLની વિતરણ વ્યવસ્થા પૂરી કરી દેવામાં આવી છે, એટલે અંદાજે 36 લાખ APL પરિવાર લાભાર્થીઓ વિનામૂલ્યે અનાજ વિતરણનો લાભ લઈ ચૂક્યા છે। અમદાવાદની અંદર એટલા માટે બંધ રહેતું કારણ કે જ્યાં કેસોનો ઝડપથી વધારો થતો હતો, એટલે APL માટે અમદાવાદની વિતરણ વ્યવસ્થા બાકી રાખેલી એ ક્રમે ગઈકાલથી અમદાવાદના APL પરિવાર માટે વિતરણ વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે અને આજની તારીખે પણ અમદાવાદની અંદર APL માટે વિતરણ વ્યવસ્થા 25% કામગીરી પૂર્ણ થઈ છે અને 2 દિવસમાં કામગીરી પૂર્ણ કરશું। સાથે સાથે NFSNના 68,80,000 પરિવારો કે જેને દર મહિને બહુ ચોખ્ખા મળે છે, ફરી આ મહિના માટે પણ વિનામૂલ્યે આપવાનું નક્કી કરવામાં આવ્યું। અત્યારે 68,80,000 પરિવારોને રેગ્યુલર મળે છે અનાજ, ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગતનું વધારાનું પેકેજ જે અત્યારે NFSNના 68,80,000 લાભાર્થીઓને આ રાજ્ય સરકારની 17,000થી વધુ દુકાન ઉપર વિતરણ વ્યવસ્થા 2 દિવસથી શરૂ કરી છે અને આજે 17 લાખ પરિવારોને એનો લાભ અત્યારે મળી ચૂક્યો છે અને આ પ્રક્રિયા આજે 8-10 દિવસ ચાલવાની છે। એટલે આ સમગ્ર પુરવઠાની આખી ડિટેલ જે NFSNના 68,80,000 લાભાર્થીઓ અને નોન NFS એટલે કે APLના 61 લાખ લાભાર્થીઓ માટેની આ 2 મહિનાની વિનામૂલ્યની પેકેજ વ્યવસ્થા એની કામગીરી ચાલી છે। સાથે સાથે મહત્વપૂર્ણ સમાચારો આવી રહ્યા છે। કુંવરજી બાવળિયાએ પણ નિવેદન આપ્યું હતું, આજે કેબિનેટ બેઠક મળી હતી અને કેબિનેટ બેઠક પૂર્ણ થઈ ત્યારબાદ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ નિવેદન આપ્યું છે। પોષણક્ષમ ભાવ મુદ્દે તેમણે જાણકારી આપી છે કે શું શું નિર્ણયો લેવામાં આવ્યા, કયા બાબતે ચર્ચા કરવામાં આવી કેબિનેટની બેઠકમાં। કિસાન સંઘના વિરોધ સામે પણ તેમણે સ્પષ્ટતા કરી છે, ગુજરાત સરકારે ખેડૂતો મુદ્દે સુધારા કરવા જોઈએ, ગૌશાળા પાંજરાપોળમાં પશુદીઠ ચૂકવણી કરી હોવાની પણ તેમણે સ્પષ્ટતા કરી છે। આ ઉપરાંત કેબિનેટની જે બેઠક મળી હતી તેમાં કુંવરજી બાવળિયાએ તે અંગે સ્પષ્ટતા કરી છે કે કયા કયા મુદ્દાઓ પર આજે કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવી,
आ उपरांत किसान संघ द्वारा विरोध करवामां आवी रह्यो छे तेनो पण तेमणे स्पष्टता करी हती अने जवाब आप्यो हतो। गुजरात सरकारे खेडूतो मुद्दे जे सुधारा करवानी वात छे ते मुद्दे पण तेमणे स्पष्टता करी हती। અમારા પશુપાલન વિભાગે રાજ્ય સરકારે એનું ચૂકવણા કરેલા અનેક જગ્યાએથી પશુપાલકો તરફથી ગૌશાળાઓ અને પાંજરાપો સંચાલકો તરફથી રજૂઆતો રાજ્ય સરકારમાં માનનીય વિજયભાઈ મુખ્યમંત્રી પાસે થતા એમણે ફરી પાછું આ મે મહિના માટે પણ જે નોંધાયેલી ગૌશાળા અને પાંજરાપોળો છે એમને એ પશુઓને પશુ દીઠ 25 રૂપિયા લેખે સબસિડી આપવા માટેની રાજ્ય સરકારે ફરી વખત નિર્ણય કર્યો છે અને એ પ્રમાણે દરેક જિલ્લા કલેક્ટરો પાસેથી માહિતી માગી અને એ પ્રમાણે પશુપાલકોને પણ ફરી વખત આ રીતે સબસિડી ચૂકવવામાં આવશે। પીવાના પાણી માટે ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં દક્ષિણમાંથી જે સ્થળાંતર થઈને વસ્તી લોકો વધારે આવ્યા છે અમરેલી જિલ્લામાં ભાવનગર જિલ્લામાં અને કચ્છ વિસ્તારમાં ત્યાં પીવાના પાણી માટેની થોડી મુશ્કેલી વસ્તી વધવાને કારણે માંગ પણ વધી હતી અમે અમારા પાણી। મહત્વપૂર્ણ સમાચારો આવી રહ્યા છે। બિગ બજાર અને સ્ટાર બજારને ખોલવા માટેની મંજૂરી આપવામાં આવી છે। નોન કન્ટેનમેન્ટ વિસ્તારમાં મોલ ચાલુ થઈ શકશે। સેટેલાઇટ સ્ટાર બજાર પર મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી। બિગ બજાર, રિલાયન્સ ડીમાર્ટ સ્ટોર આજે ચાલુ કરી દેવામાં આવ્યા છે। દરેક મોલમાં માત્ર 5 ગ્રાહકોને જ પ્રવેશ આપવામાં આવે છે। ઘણા સમય બાદ જે મોલ ખુલ્યો છે તેની વ્યવસ્થા લઈને શું કહેશો આપ? અત્યારના વ્યવસ્થા સારી કરેલી છે। ગવર્નમેન્ટના નીતિ નિયમ પ્રમાણે ઘણી વસ્તુ સારી છે કે જે આ લોકોએ શરૂ કરેલ છે। લોકો ઘણા વખતથી ઘરમાં હતા, ઘણી વસ્તુઓ હવે ખૂટવા આવી હતી, એની સામે ધીરે ધીરે આ લોકો ખુલી અને લોકોને હવે એમની પોતાની સગવડ પૂરી પાડી શકે છે। સૌથી સારી વસ્તુ એ છે કે લોકો પોતે બી સંયમ પાળી, ગાઈડલાઈનને પાળી અને પોતાની જરૂરિયાતને પૂરી પાડી અને ખોટી લટાર મારવા નીકળતા નથી એવું દેખાય છે, પોતાની વસ્તુઓ લઈને ઘરે જાય છે। લોકડાઉન 4માં નિયમોને ઢીલ મળતા જ અમદાવાદના નોન કન્ટેનમેન્ટ વિસ્તારમાં લોકોની અવરજવર રાબેતા મુજબ જોવા મળી। મંતવ્ય ન્યૂઝની ટીમ અમદાવાદના રખિયાલ વિસ્તાર પહોંચી, જ્યાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। પોલીસ કર્મચારીઓએ લોકો પાસે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવ્યું। લોકડાઉન 4માં અમદાવાદમાં ઘણી છૂટછાટ આપવામાં આવી છે, પરંતુ પૂર્વ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ નથી આપવામાં આવી। દુકાનો બંધ રાખવાનો જે આદેશ છે તે આપવામાં આવ્યો છે, ત્યારે જોઈ શકાય છે કે રખિયાલ વિસ્તારમાં જે રીતે ટ્રાફિક જામની સમસ્યા છે તે અહીંયા જોવા મળી રહી છે। પોલીસ પણ હેરાન પરેશાન છે, કારણ કે લોકો બેફામ બન્યા છે, લોકો કોઈ પણ પ્રકારે કંઈ પણ વસ્તુ સમજવા તૈયાર નથી। અહીંયા જોઈ શકાય છે કે ઘણી જ વખત અહીંયા પોલીસ અને શહેરીજનો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું છે, બોલાચાલી પણ થઈ રહી છે, પરંતુ જે રીતે રિક્ષા પર પ્રતિબંધ છે તે છતાં પણ રિક્ષા ચાલકો બેફામ બનીને નીકળી રહ્યા છે। એટલે કે આટલી બધી સમજાવટ કરવામાં આવી રહી છે તે છતાં કોઈ પણ ગંભીરતા નથી। ટુ વ્હીલર પર બે વ્યક્તિને બેસવાની મનાઈ છે, તે છતાં પણ ટુ વ્હીલર પર બે બે ત્રણ ત્રણ લોકો જઈ રહ્યા છે। ફોર વ્હીલર્સમાં પણ ફક્ત બે વ્યક્તિ અને ડ્રાઈવર બેસવાની પરવાનગી છે, પરંતુ તેમ છતાં પણ ફોર વ્હીલર્સમાં પણ ખૂબ જ લોકો છે, ઘેટા બકરાની જેમ ભરી ભરી અને જતા જોવા મળી રહ્યા છે। પોલીસ હેરાન પરેશાન છે, રખિયાલ વિસ્તારમાં જે રીતે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે ખૂબ જ ચોંકાવનારા છે, કારણ કે જે રીતે ફક્ત નજીવી છૂટછાટ આપી છે તે છતાં અમદાવાદમાં આવા દ્રશ્યો સર્જાયા છે, તો જો થોડી વધુ છૂટછાટ આપવામાં આવશે તો અમદાવાદની પરિસ્થિતિ શું હશે એ તો સમય જ બતાવશે। કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ અમદાવાદ। વાત કરીશું હવે એસટી વિભાગના મહત્વપૂર્ણ નિર્ણયની। એસટી ફરીથી શરૂ કરવા માટેના મહત્વપૂર્ણ નિર્ણય પર અત્યારે લોકોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે। ગાંધીનગર, સુરત અને ભાવનગરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ એસટી ડેપોના, જ્યાં લોકોની
અવર જવર જોવા મળી, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરવામાં આવી રહ્યું છે અને ફરીથી એસટી શરૂ થતા એક ગામથી બીજા ગામ જવા માંગતા લોકો માટે પણ આ રાહતના સમાચાર આવ્યા. ગાંધીનગર, સુરત અને ભાવનગરમાં જ્યાં એસટી વિભાગે કામગીરી શરૂ કરી તેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવી રહ્યું છે, સેનિટાઈઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને સાથે જ માસ્ક પહેરીને લોકો પ્રવાસ કરે તે માટેનું ખાસ સૂચન લોકોને કરવામાં આવી રહ્યું છે. જ્યારે બસમાં લોકો ચડે છે તે પહેલા તેમને સેનિટાઈઝરથી હાથ સાફ કરાવડાવવામાં આવે છે. પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો વધુમાં વધુ લોકો લાભ લઈ શકે તે માટે આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો. ચોપન દિવસથી થંભી ગયેલા એસટીના પૈડા આજે ફરી ચાલુ થઈ ગયા. સુરતની જો વાત કરવામાં આવે તો સુરતના નોન કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં આજથી એસટી બસ સેવા શરૂ થઈ ગઈ છે. સુરતથી અંકલેશ્વર, તાપી, નવસારી સુધી બસ જશે. બસ ચાલુ કરતા પહેલા જ ડેપોની તમામ બસોને સેનિટાઈઝ કરવામાં આવી, સાથે જ એસટીમાં સોશિયલ ડિસ્ટન્સ અને ક્ષમતા કરતા ઓછા મુસાફરોને લઈ જવાના નિયમોનું પાલન કરવાનું રહેશે. જોકે પ્રથમ દિવસે એસટી બસ સ્ટેન્ડ પર મુસાફરોની સંખ્યા ઓછી જોવા મળી. સ્ટેન્ડ પર આવેલા તમામ મુસાફરોનું થર્મલ ચેકિંગ કરવામાં આવ્યું. પાલન કરવામાં આવશે ને કયો કયો રૂટ છે જ્યાં બસ મોકલવામાં આવશે? હાલમાં તો ઝોન વાઇઝ બસ ચાલુ થઈ રહી છે. એની અંદર અમારો ઝોન દક્ષિણની અંદર વાપીથી ભરૂચ સુધીનો આવે છે. તો અમારી આજની સર્વિસો જે છે વાપીથી ભરૂચ સુધીની હોય છે અને જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે એને આવરી લેવાનો મહત્તમ પ્રયાસ છે. દરેક ડેપોમાંથી મિનિમમ 8 શિડ્યુલ ચાલુ થઈ રહ્યા છે. એક શિડ્યુલની અંદર મિનિમમ 3-4 ટ્રીપ આવતી હોય છે. એવા દરેક ડેપોમાંથી 8-8 શિડ્યુલ ઓપરેટ થશે. સોશિયલ ડિસ્ટન્સની વાત કરીએ તો બસની અંદર કેટલા મુસાફરોને બેસાડવામાં આવશે જેથી સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય? અમારી મિનિમમ મોટી બસ હોય છે એ 51 સીટની હોય છે. એની અંદર અમારે 30 જ મુસાફર લેવાના છે અને હાલમાં અમે મિની બસ નથી ચલાવવાના, મોટી બસ જ ચલાવવાના છે. નંબર બે, સોશિયલ ડિસ્ટન્સ બસ સ્ટેન્ડની અંદર પણ તમે જોઈ શકો છો કે કુંડાળા સિસ્ટમ રાખેલી છે. બસની અંદર પણ કંડક્ટર આપવામાં આવેલા છે જેથી કરીને સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને 30 ઉપર મુસાફર ન લેવા એવો અત્યારે અમલ ચાલુ કરેલો છે. કન્ટેનમેન્ટ અને નોન કન્ટેનમેન્ટ એવી કઈ ગાઈડલાઈન છે જે રૂટ પર બસો જશે એ કન્ટેનમેન્ટ વિસ્તાર જિલ્લામાં જે આવેલા છે ત્યાંથી પસાર થશે ખરી? કન્ટેનમેન્ટ અને નોન કન્ટેનમેન્ટ એને આધારિત જ અમારા વિભાગીય કચેરીથી ફોર્મ 4 બનાવવામાં આવ્યા છે કે જે વિસ્તાર છે એને જે લેવાના છે એને આવરી લેવામાં આવ્યા છે અને એને એ પ્રમાણે ટાઈમ ટેબલ અને ફોર્મ 4 અમે અત્યારે હાલમાં બનાવેલ છે. રાજકોટમાં આજથી એસટી બસ સેવાનો પ્રારંભ થઈ ગયો છે. જિલ્લાના ધોરાજી, ઉપલેટા, પડધરી, ઢાંક, ગોંડલ, જસદણ સહિતના સ્થળો પર બસ દોડાવવાની શરૂ થઈ ગઈ છે. જામનગર, જૂનાગઢ, અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, પોરબંદર વગેરે સ્થળે જવા માટે મુસાફરોએ રાહ જોવી પડશે. હાલ તો બસ સેવા કડક નિયમો સાથે શરૂ થઈ ગઈ છે જેમાં માસ્ક પહેરવું ફરજિયાત છે. દરેક બસમાં કન્ડક્ટર દ્વારા સેનિટાઈઝર રાખવામાં આવ્યું છે જે દરેક મુસાફરોને સેનિટાઈઝ કરીને જ બસમાં પ્રવેશ આપે છે. 50% કેપેસિટી સાથે બસ સેવાનો પ્રારંભ થઈ ગયો છે. બસ ડેપોથી જિલ્લાની અંદરની જે રૂટો છે તેની બસો શરૂ કરવામાં આવી છે. આપ જોઈ શકો છો કે મુસાફરો છે તેને એક એક કરીને અહીંયા બસની અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સાથે સાથે સેનિટાઈઝર જે રાખવામાં આવ્યું છે તેનાથી તેના હાથ છે તે સ્વચ્છ કરવામાં આવી રહ્યા છે. દરેક મુસાફર માટે માસ્ક ફરજિયાત કરાયું છે. કંડક્ટર ભાઈ છે, ડ્રાઈવર ભાઈ છે, તેના દ્વારા તમામે તમામ તકેદારી રાખવામાં આવી રહી છે. સાથે સાથે બસની અંદર પ્રવેશ પહેલાં તમામે તમામ લોકો છે તે વાયરસ મુક્ત થઈ જાય, બસ છે તે પૂરેપૂરી સેનિટાઈઝ કરાયેલી છે. 50% સુવિધા સાથેની અને 50% કેપેસિટી સાથેની બસ શરૂ કરાઈ છે. શું કહેશો તમે? શે માટે સાહેબ? આ સેનિટાઈઝરની આ બધી સુવિધા છે અત્યારે પબ્લિકની સુવિધા માટે એસટીએ સેનિટાઈઝરની આપેલ છે અને જે પબ્લિક પાસે કોઈ માસ્ક ન હોય એને પણ માસ્ક પણ આપવામાં આવશે. આપ જોઈ શકો છો કે આ બસ છે તે શરૂ થઈ ચૂકી છે. બસ પૂરેપૂરી સેનિટાઈઝ કરાયેલી છે અને મુસાફરો છે તે પણ 50% જે કેપેસિટી છે તેના આધારે અહીંયા બેસાડવામાં આવ્યા છે. એક મુસાફર છે તે બે સીટની અંદર બેસે એટલે 50% કેપેસિટી સાથે આ બસ છે તે શરૂ થઈ ચૂકી છે અને હવે મુસાફરો છે તે આ બસ સેવાનો લાભ લઈ શકશે. પરંતુ સાવધાની છે એ જ સૌથી મોટી લડાઈ છે આ કોરોના સામેની, અને સાવધાન રહો, સુરક્ષિત રહો એ જ અમારી પણ અપીલ છે. કેમેરામેન રવિ ચાવડા સાથે મયુર સોની, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ. તો રાજ્ય સરકારે જે નિર્ણય કર્યો છે ઓડ ઇવન પદ્ધતિનો તેને લઈને
समाचारो ऑड इवन प्रमाणे दुकानों राजकोट में खुली रही है। चेम्बर ऑफ कॉमर्स महानगरपालिका द्वारा स्टीकर्स लगावी देवामां आव्या छे। दुकानों में 2-3 दिवस में स्टीकर्स लागी जशे। एकी अने बेकी तारीख मुजब दुकानों खोलवा माटेनी परमिशन आपवामां आवी छे। दुकानों में 2-3 दिवस में आ स्टीकर्स लगावी देवामां आवशे। ऑड इवन पद्धति ऑड इवन फॉर्म्यूला राजकोट में अमली मुकाई छे। बेकी एटले के इवन ना नंबरो छे ते बेकी तारीखनी जे दुकानो छे तेनी अंदर खुलशे। एटले दुकानो छे तेमने तारीख प्रमाणे खोलवानुं रहेशे। आ स्टीकर बाद कही शकाय के राजकोटनी अंदर ओड अने इवनो जे फॉर्म्युला छे ते शरू करी देवामां आव्यो छे अने ए 31 तारीख सुधी कार्यरत रहेशे। जे प्रकारे लॉकडाउन 4 अंदर છૂટછાટો આપવામાં આવી છે। રાજકોટ અત્યારે સૌથી પોસ ગણાતા ધર્મેન્દ્ર રોડ છે ત્યાં પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે। વોર્ડના જે ઇન્સ્પેક્ટરો છે તેના માર્ગદર્શન હેઠળ આખે આખો સ્ટાફ છે ત્યાં કામગીરીની અંદર લાગ્યો છે। એક રીતે કહી શકાય કે લોકડાઉન 4 અંદર જે પ્રકારે અલગ અલગ નિયમો અને અલગ અલગ છૂટછાટ છે, આપણી સાથે વોર્ડના જે ઇન્સ્પેક્ટર છે આરતીબેન નિંબાળકર તે જોડાશે। આરતીબેન સ્વાગત છે તમારું મંતવ્ય ન્યૂઝમાં। કયા પ્રકારે તમે કામગીરી કરી રહ્યા છો, કેટલી ટીમો છે અને કેટલા સ્ટીકરો લગાડવાના છે? વોર્ડ નંબર 7માં ટોટલ કોમર્શિયલ એરિયા ઘણા વધારે છે અન્ય વોર્ડ કરતાં, એટલે હાલમાં અમારે 60% ટીમ છે અને 30 ટીમ દ્વારા કામ કરી ચાલુ રહી છે। યાજ્ઞિક રોડ, જવાહર રોડ, ગોંડલ રોડ, ઢેબર રોડ, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, પેલેશ રોડ, સોની બજાર, એવી રીતે અલગ અલગ એરિયામાં અત્યારે કામગીરી વહેલી સવારથી માનનીય કમિશનર સાહેબની સૂચનાથી ચાલુ કરી દેવામાં આવેલી છે। અંદાજિત કેટલા સ્ટીકરો લગાડવામાં આવશે એક દિવસ? અત્યારે વોર્ડ નંબર 7ની ટીમ દ્વારા ટોટલ 8000 સ્ટીકર લાગી ચૂક્યા છે અને હજુ પણ અમારા વોર્ડમાં 30000 શોપ છે, એટલે મેક્સિમમ ટ્રાય કરીએ છીએ કે સાંજ સુધીમાં હજુ અમે 17-18000 દુકાન કવર કરી લઈએ। કોમર્શિયલ એરિયો અહીંયા સૌથી વધારે આવેલો છે, એટલા માટે જ એક દિવસની અંદર ટાર્ગેટ રાખવામાં આવ્યો છે કે 50% કરતાં વધુ દુકાનોની અંદર સ્ટીકર લગાડી ચૂકાય। કેમેરામેન રવિ ચાવડા સાથે મયુર સોની, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ। આ તરફ વડોદરામાં પણ આજથી એસટી બસ સેવા શરૂ કરી દેવામાં આવી છે। સવારે 8-6 વાગ્યા દરમિયાન વડોદરામાં બસ દોડી રહી છે, તો બસનું ઓનલાઈન બુકિંગ પણ થઈ શકશે। દરેક ટ્રીપ બાદ બસને સેનેટાઈઝ કરવામાં આવશે, સાથે જ માસ્ક વગર એક પણ મુસાફરને બસમાં બેસવા દેવામાં નહીં આવે। વડોદરામાં આજથી એસટી બસ સેવા શરૂ થઈ ગઈ છે અને આ જે એસટી બસ છે વડોદરા ડેપોથી તાલુકામાં દોડશે। આ જે બસ છે વડોદરા ડેપોથી ડભોઈ ખાતે જઈ રહી છે અને તેમાં જે મુસાફરો બેઠા છે તેમને પણ તમામ જે નિયમો છે સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના તેનું પાલન કરાવવામાં આવી રહ્યું છે, કારણ કે આ નિયમો અત્યારે ખૂબ જરૂરી છે પાળવા માટે, કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે, અને એટલા માટે જ એસટી વિભાગ દ્વારા ખૂબ મર્યાદિત સંખ્યામાં બસો પણ શરૂ કરવામાં આવી છે, મર્યાદિત રૂટ શરૂ કરવામાં આવ્યા છે અને એસટી બસમાં જે મુસાફરો બેસે છે તેમને પણ તમામ મર્યાદા અને નિયમોનું પાલન કરીને બેસાડવામાં આવે છે। હું કેમેરામેનને કહીશ કે એ દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરે। 52 સીટ હોય છે એસટી બસમાં, પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન અત્યારે કરવું ખૂબ જરૂરી છે, એટલા માટે 30થી વધુ મુસાફરોને એક બસમાં બેસવાની પરવાનગી નથી। અત્યારે જેટલા પણ મુસાફરો આ બસમાં બેઠા છે વડોદરાથી ડભોઈ જઈ રહ્યા છે, પરંતુ તેમના મોઢા પર માસ્ક છે, સોશિયલ ડિસ્ટન્સિંગ તમામે જાળવી રાખ્યું છે, કારણ કે 52 સીટ છે એટલે એક સીટ છોડીને સોશિયલ ડિસ્ટન્સિંગ પર તમામ જે મુસાફરો છે તે બેસી રહ્યા છે। એટલે એસટી વિભાગ દ્વારા અને સરકાર દ્વારા જે પણ નિયમો જારી કરવામાં આવ્યા છે તેનું પાલન મુસાફરો પાસે પણ કરાવવામાં આવી રહ્યું છે અને મુસાફરો પણ સમજી રહ્યા છે, કારણ કે તે પાલન કરવું તેમના પોતાના હિતમાં છે। એવામાં આજથી જ્યારે એસટી બસ સેવા શરૂ થઈ છે વડોદરાથી તાલુકાના રૂટોમાં શરૂ થઈ છે, ત્યારબાદ જિલ્લાઓમાં શરૂ કરવામાં આવશે, એટલે કે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં શરૂ કરવામાં આવશે, પરંતુ હાલ જે મુસાફરો એસટી બસમાં મુસાફરી કરી રહ્યા છે તેમને તમામ નિયમોના પાલન સાથે એક સ્થળેથી તેમના ગંતવ્ય સ્થળે પહોંચાડવામાં આવી રહ્યા છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અમિત ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। આ સાથે બુલેટિન સમાપ્ત કરીશું, વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ, નમસ્કાર।